કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર હારીજ કેળવણી મંડળ હસ્તકની કેપી હાઈસ્કૂલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો કોવિડ નાઇન્ટીનની માર્ગદર્શિકાઓનું પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝરની વેલકમ કીટ પણ આપવામાં આવી આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમયાંતરે લોકડાઉન અને ક્રમશઃ અનલોક ઘોષિત કરવામાં આવ્યું જેના પરિણામ સ્વરૂપ શાળામાં શિક્ષણ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે આજે દસેક મહિનાના અંતરાલ બાદ ફરી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે કોવિડ નાઇન્ટીન સ્કૂલનો પ્રોગ્રામ કરવામાં આવ્યો પરંતુ માસ્ક વિતરણ ન કર્યું માત્ર વીસ કીટ તૈયાર કરવામાં આવ્યું ગાઈડલાઈન મુજબ પરંતુ પચાસ ટકા વિદ્યાર્થીઓ માસ્કને બદલે રૂમાલ બાંધવામાં આવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગ્ર કરવામાં આવ્યા સહિતના આયોજનથી વિદ્યાર્થીના આરોગ્યની પૂરતી તકેદારી જાળવવામાં આવશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે માટે કેબિનેટ દ્વારા શાળાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સત્રના બાકી રહેલા સમયનો સદઉપયોગ કરી વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બંધ થવાનું છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ ઝાલાએ જણાવ્યું કે લોકડાઉનના સમયમાં પણ શિક્ષણની જ્યોત ચલતી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલોના માધ્યમથી શિક્ષણ આપવા ઉપરાંત ઓનલાઈન શિક્ષણને પણ પ્રદાન આપ્યું આજથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે અને પરીક્ષા પણ આ અભ્યાસક્રમ મુજબ જ લેવાશે વિદ્યાર્થી આવકાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર તથા મહાનુભાવોના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝર સાથેની વેલકમ કીટ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા આવેલી બેઠક વ્યવસ્થા મુજબ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે બસો ચોરાણું દિવસના લાંબા અંતરાલ બાદ આજથી પાટણ જિલ્લાની બસો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બત્રીસ હજાર પાંચસો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ઇન્દુભા પાટણ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન